રોબર્ટ ઓપનહેમર સૌથી પહેલા પરમાણુ પરીક્ષણના વર્ણન માટે આવું કહેલું, આકાશમાં જ્યારે 1000 સૂર્યનો વિસ્ફોટ થશે ત્યારે હું મૃત્યુ બનીને આવીશ. તેણે ભગવદ્ ગીતામાંથી એક પંક્તિ લીધી. મહાભારત અને રામાયણમાં તમે શસ્ત્રોના આબેહૂબ વર્ણન જોશો જે આજના આધુનિક શસ્ત્રોને મળતા આવે છે. તમે હજુ પણ બ્રહ્માંડમાં ખોજ કરી શકો છો, તમે બધું જ જાણી શકો છો. જો તમે આજે આપણે વિજ્ઞાનને જે રીતે જાણીએ છીએ તે રીતે જુઓ તો તે સમજૂતીઓથી ભરેલું છે, પણ તે ક્યારેય કોઈ પણ અર્થમાં સર્જનના સૌથી મૂળભૂત પાસા વિશે વાત નથી કરતું. તે જે પહેલેથી જ ત્યાં છે તેની સમજૂતી આપે છે, અને તે સમજૂતીઓ દર 5 વર્ષે બદલાતી રહે છે. અને નવા લોકો નોબેલ પ્રાઇઝ જ છે. હું આખા વિજ્ઞાનની મજાક નથી ઉડાવી રહ્યો, તે એક અદ્ભુત ખોજ છે, તેમાં કોઈ પ્રશ્ન નથી. આજે દુનિયાના ટોચના વૈજ્ઞાનિકો પૂરી રીતે સમજી ચૂક્યા છે કે આ યોગ્ય રસ્તો નથી. તેઓ જાહેરમાં કહી રહ્યા છે કે ખાલી એવું જ નથી કે આપણે જાણતા નથી, પણ આપણે ક્યારેય જાણવાના પણ નથી. પણ સર્જન વિશે નાની નાની વસ્તુઓ જાણવાથી માનવતાને વિપુલ પ્રમાણે લાભ થશે, તેમાં કોઈ પ્રશ્ન નથી. પણ એક પેઢીને લાભ અને ભવિષ્યની પેઢીઓનો વિનાશ એ બહુ ટૂંકી દ્રષ્ટિનો લાભ છે. તમે જોશો કે પુરાણોમાં મહાભારત અને રામાયણ પુરાણોની સંસ્કૃતિમાંથી આવે છે. તમે શાસ્ત્રોના આબેહૂબ વર્ણન જોશો જે આજના આધુનિક શસ્ત્રોને મળતા આવે છે. તેમણે બસ એમ જ એવું કંઈક નહીં બનાવી કાઢ્યું હોય જેનું અસ્તિત્વ જ ન હોય, જેની કલ્પના પણ થોડીક સદીઓ પહેલા નહોતી થઈ. અને તમને આશ્ચર્ય થશે કે રોબર્ટ ઓપનહેમર, જે આધુનિક પરમાણુ શસ્ત્રોના પિતા ગણાય છે, જ્યારે અમેરિકામાં લોસ અલામોસમાં સૌથી પહેલા પરમાણુ શસ્ત્રનું પરીક્ષણ કરવામાં આવેલું ત્યારે તેણે કૃષ્ણની એક પંક્તિ લીધેલી ભગવદ્ ગીતામાંથી. એને કહ્યું, જ્યારે કૃષ્ણએ આના વિશે કહેલું, તેમને કહેલું, આકાશમાં જ્યારે 1000 સૂર્યનો વિસ્ફોટ થશે ત્યારે હું મૃત્યુ બનીને આવીશ અને વિશ્વને હચમચાવી નાખીશ. તો તેને આ પંક્તિ લીધી અને તેના વડે સૌથી પહેલા પરમાણુ શસ્ત્રના પરીક્ષણનું વર્ણન કર્યું જે અમેરિકામાં થયેલું. કેમકે તે જ વસ્તુ લગભગ 5000 વર્ષ પહેલા કૃષ્ણએ કહેલી. તો હું આ એટલા માટે કહી રહ્યો છું કેમકે ભૌતિક વિજ્ઞાનના આ પાસાઓની ખોજ કરાયેલી અને તેનો અસ્વીકાર કરવામાં આવેલો કે તે માનવતા માટેનો યોગ્ય માર્ગ નથી. જો તમે આ માર્ગે જાઓ તો આ વિનાશનો માર્ગ છે, આ માર્ગ જવા લાયક નથી. એટલે તેમણે આખી વસ્તુને એક રહસ્યવાદી પરિમાણમાં ફેરવી દીધી, જ્યાં એક મનુષ્ય અસીમિત વિસ્તરણ અને ખોજ કરી શકે પોતાની આસપાસ કશાયને કોઈ નુકસાન કર્યા વગર, કોઈ પણ જીવનને ખલેલ પહોંચાડ્યા વગર પણ તમે બ્રહ્માંડની ખોજ કરી શકો છો. તમે હજુ પણ બધું જ જાણી શકો છો. અને એક મનુષ્યના અંદરની મૂળભૂત ઝંખના એ છે કે તે વિસ્તરવા માંગે છે. એ તે કેવી રીતે કરે છે તે જ એકમાત્ર પ્રશ્ન છે. વિજય મેળવીને કે પછી સમાવેશ કરીને તે કઈ રીતે કરે છે એ જ એકમાત્ર પ્રશ્ન છે. પણ એક મનુષ્યને વિસ્તરણ વગર અહીં રાખી શકાતો નથી. તો જ્યારે આપણે રહસ્યવાદી પરિમાણોની વાતો કરીએ છીએ ત્યારે આપણે જીવનને એકદમ અલગ દિશામાં અને પરિમાણમાં જોવા અને જાણવાની વાત કરી રહ્યા છીએ. આના માટે તમે જીવન તરીકે જે કંઈ પણ કર્યું છે તેને અમુક પ્રમાણમાં ઉલટાવવાની જરૂર છે. જો હું કહું તમારું જીવન, તો તમે તરત જ વિચારશો તમારી નોકરી, તમારો ધંધો, તમારો પરિવાર, તમારો પતિ, તમારી પત્ની, તમારા બાળકો, તમારો મિત્ર અને બીજી ઘણી વસ્તુઓ નહીં.
બહુ ઓછા લોકો. ફક્ત જો હું તમારા માથે બંદૂક મૂકું અને કહું તમારું જીવન, પછી જ તમે સમજો છો જીવન શું છે. આ કોઈ પાર્ટી નથી, આ નોકરી નથી, આ પૈસા નથી, આ ઘર નથી, આ બાળકો નથી, આ બીજું કશું નથી. જીવન એટલે આ. તમારું જીવન તેનાથી નથી ચાલતું કે તમારી લોકલ ટ્રેન ટાઈમ પર આવે છે, તમારું પ્લેન ટાઈમ પર ઉડે છે, તમારો સેલફોન કામ કરે છે, કે બીજું કંઈક થઈ રહ્યું છે, તમારું બેંક એકાઉન્ટ મોટું થઈ રહ્યું છે. ના, જે જીવનને ધબકાવે છે તે બસ આ જ છે. માટી, વરસાદ, હવા, પર્વત, ઝાડ. અને જે અહીં ધબકે છે, જ્યાંની અંદર, આ શરીરના દરેક કોષની અંદર ધબકે છે, અને સૌથી ઉપર તે બુદ્ધિમત્તા જે આ બધાની પાછળ છે. જો આપણે બીજું કશુંક જાણવા માંગતા હોય તો આપણે પોતાની થોડીક ફેર ગોઠવણી કરવી પડશે. પોતાની ફેર ગોઠવણી કરવામાં કદાચ આપણને મજા ન આવે, પણ હું ઈચ્છું છું કે તમે એક વસ્તુ જાણી લો, જાણતા કે અજાણતા, તમે માત્ર ને માત્ર એક જ વસ્તુની આકાંક્ષા રાખો છો કે તમે અત્યારે જે છો તેના કરતાં કંઈક વધારે બનવું. તમારા બોધમાં વધારો થયા વિના ક્યારેય તમે અત્યારે જે છો તેના કરતાં વધારે કશું જ નહીં બનો. તમારું બેંક બેલેન્સ વધારવાથી તમે વધારે નહીં બનો, તે ફક્ત કોઈ બીજાની સરખામણીમાં હશે, સિવાય કે બાકી બધા તમારા કરતાં ગરીબ હોય. તમે $1 બિલિયન સાથે સારું નહીં અનુભવો, હા કે ના? ધારો કે દુનિયામાં બધાની પાસે $10 બિલિયન છે અને તમારી પાસે $1 બિલિયન છે, તમે ખુશ હશો? તો $1 બિલિયનથી કશું જ નથી થવાનું, તે બસ સામાજિક સરખામણી છે. કંઈ પણ જે તમારી પાસે છે કે તમને લાગતું હોય કે તમે જીવનમાં પ્રાપ્ત કર્યું છે તેનું કોઈ જ મૂલ્ય નહીં રહે, સિવાય કે તેના કરતાં નીચેની સ્થિતિમાં કોઈક બીજું હોય. દુર્ભાગ્યપણે પ્લીઝ જુઓ, હા કે ના? એક જ વસ્તુ જેનું મહત્વ હશે તે એ છે કે તમારા બોધમાં વધારો કરાયો છે. તમે ગઈકાલે અનુભવ કરતા હતા તેના કરતાં જીવનને વધારે અનુભવો છો. આની માટે તમારે બીજા કોઈની સરખામણીની જરૂર નથી. બીજું કોઈ કેવી રીતે અનુભવી રહ્યું છે કે નથી અનુભવી રહ્યું તે મુદ્દો જ નથી. જો તમે ગઈકાલે જે અનુભવી રહ્યા હતા તેના કરતાં કંઈક વધારે અનુભવી રહ્યા છો, તો આજનો દિવસ એક ધન્ય દિવસ છે અને તે એક પરિપૂર્ણ દિવસ છે. છેવટે ફક્ત તે જ એકમાત્ર વસ્તુ છે જે એક મનુષ્યને પરિપૂર્ણ કરે છે, બીજું કશું જ નહીં.